मैं पहला पण कही होतु अने आ वात तमे कदाच मारी ए प्रेस कॉन्फरन्स मां नहीं होय तो कदाच मैं अहीं तमे मने सवाल नहीं कर्यो होय पण मैं पहला पण कही होतु के घरनो दीकरो ए पोताना मापा माता पिता साथे कंईक मांगणी करे अने स्वाभाविक छे घरनो दीकरो कोई पड़ोसीना त्यां जईने कोई मांगणी न करी शके। एवी ज रीते राज्यनी जनता तरीके ज्यारे अमे लोकोए के राज्यनी जनताना असंख्य लोकोए ज्यारे सरकारने चूंटीने मोकली ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી તો સ્વાભાવિક છે કે સામાન્ય જનતા તરીકે સરકાર જોડે અપેક્ષાઓ હોય અને તમને નવાઈ લાગશે કે ચાર પાંચ વર્ષ સુધી જે આંદોલન ચાલ્યું એ આંદોલન ભારે સરકાર સામે ચાલ્યું પણ એ આંદોલનને પૂર્ણ પણ સરકારે જ કર્યું છે। કહેવાનો મતલબ 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય 10% આર્થિક ધોરણે અનામત આપવાની વાત હોય કે બિન અનામત આયોગ કે નિગમ આપવાની વાત હોય એ માનને નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં ગુજરાત ની સરકારે કર્યું છે એટલે સ્વાભાવિક છે કે સત્તા સામે લડો અને આપણે ત્યાં તો કહેવત છે લડવું એટલે પ્રેમથી માંગો અને પપ્પા જોડે નથી આપણે ઘણીવાર પપ્પા મને ચોકલેટ આપો કે ના લેવાય ચોકલેટ દાંત ખરાબ તો ના મને આપો ઝઘડો છો તેવી રીતે જનતા પણ સરકાર જોડે ઝઘડે પણ એ જ સરકાર જ્યારે જનતાનું હિત ઇચ્છતી હોય ત્યારે એની માંગણીઓ પૂર્ણ પણ કરતી હોય છે। तो मैं पहले भी कहा कि मैं पार्टी के भीतर एक कार्यकर्ता की भूमिका में शामिल हुआ हूं। जब मैं जहां था वहां भी जहां भी पार्टी में आप जाओगे वहां कार्यकर्ता की भूमिका में ही आप आते हैं। हम मेहनत करेंगे, हम संघर्ष करेंगे, हमें जो जिम्मेवारी देंगे उसमें हम अपनी क्षमता पुरवार करेंगे, फिर पार्टी जो फैसला करेगी वो पार्टी पर निर्भर होता है। लेकिन आज जो यहां पर आए हैं वो एक कार्यकर्ता की भूमिका में आए हैं और मैं कहीं पर भी जनहित के हित के लिए जब काम करता हूं तो एक सामान्य व्यक्ति के रूप में काम करना चाहता हूँ। अरे भैया अरे भैया हूँ तो तूफान करो मैं जाते वाली मारो एक रोल કાર્યવાહી થાય છે અને એની વિરુદ્ધ કેસ પણ થયા છે। देखो बहु सिंपल वस्तु कि मैं पहला पण कह्यु कि अमारुं आंदोलन सत्तानी सामे हतुं, खूब आक्रमकता साथे हतुं। हुं 9 महीना जेलमां पण गयो छुं, मारी पर आज पण 2 रात्रोना केस चाले छे, मारी पर 32 केस थया छे। सवाल एटलो छे कि जनताना हित माटे લોકોના હિત માટે જયારે લડો ત્યારે સ્વાભાવિક છે કે સત્તા સામે સત્તામાં રહેલા નેતાઓની સામે આક્રમકતાથી લડવાનું જ હોય અને એ લડો ત્યારે જે હિત સાથે કે જે પ્રયાસ સાથે તમે નીકળ્યા હતા એ પરિપૂર્ણ થાય। અને નવાઈની વાત એ નથી કે અમે લડ્યા છીએ, નવાઈની વાત એ છે કે લડ્યા એટલે સરકારે અમને આપ્યું પણ છે। અને જયારે જયારે હું ભલે વિપક્ષમાં જયારે હતો ત્યારે જયારે 370ની કલમ હટાવી ત્યારે મેં જ માનનીય ગૃહમંત્રી અને માનનીય નરેન્દ્રભાઈ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે રામ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો, પાર્ટીનો હોદ્દેદાર હતો જે તે જગ્યા, ત્યારે પણ મેં આભાર વ્યક્ત કર્યો છે। જે સારું કાર્ય છે એ સ્વાભાવિક રીતે સારું કાર્યની અંદર આપણે એમનો ભગીરથ સહયોગ કરવાનો હોય અને બહુ દિલથી અને ઈમાનદારીથી એ વાતને રજૂ પણ કરી છે।